હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાફરી ગઢિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ આહારના ઘટકો, એમાં આપણે આગળના લેક્ચરમાં વિટામિનો વિશેની વિસ્તૃત માહિતી મેળવી કે વિટામિનો કયા કયા પ્રકારના હોય છે અને તેમને કયા કયા નામથી ઓળખવામાં આવે છે અને આ દરેક વિટામિનનો શરીરમાં શું ઉપયોગ હોય છે, શરીર માટે શું કામ જરૂરી છે એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે આજે આપણે જોવાનું છે કે આપણે જે કાંઈ પણ ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યો છે એ આપણને કયા કયા પ્રકારના ખોરાકમાં રહેલા છે, એ આપણને કયા ખોરાક ખાવાથી આ બધા જે પોષક દ્રવ્યો છે જેમાં આપણે અત્યાર સુધીમાં મુખ્ય 4 પોષક દ્રવ્યો જોઈ લીધા છે, જેના વિશેની માહિતી આપણે મેળવી લીધી છે. સૌપ્રથમ કાર્બોદિત, ત્યાર પછી પ્રોટીન, ચરબી અને છેલ્લે આપણે જોયું વિટામિન. હજી એ સિવાયનું છે ખનિજ ક્ષાર, એ આપણે ન્યુટ્રિશનમાં જોવાનું છે. પણ એ જાણતા પહેલા આપણે આ જે મુખ્ય 4 પોષક દ્રવ્યો જોયા છે એ આપણને કયા કયા ખોરાકમાંથી મળે છે, એટલે કે કયા પ્રકારના ખોરાક ખાવાથી આ બધા પોષક દ્રવ્યો જે છે એ આપણા શરીરને ત્યાં એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો સૌ પ્રથમ છે કે વિવિધ વિટામિનોથી ભરપૂર ખોરાક, કયા પ્રકારનું વિટામિન કયા પ્રકારના ખોરાકમાં રહેલું છે. એટલે કે ધારો કે આપણે વિટામિન એ ની જરૂર છે તો વિટામિન એ માટે કયો ખોરાક ખાવો જોઈએ, વિટામિન સી માટે કયો ખોરાક ખાવો જોઈએ, વિટામિન ડી માટે કયો ખોરાક ખાવો જોઈએ. તો એમાં છે પહેલું કે કેટલાક વિટામિન એ ના સ્ત્રોત. હવે એ સ્ત્રોત એટલે શું, તો કે આપણે જે જગ્યાએ વિટામિન એ મળે છે, જે પ્રકારના ખોરાકમાંથી આપણને વિટામિન એ મળે છે એ ખોરાકને વિટામિન એ ના શું કહેવાય છે, સ્ત્રોત. સ્ત્રોત એટલે શું કે આપણે જે જગ્યાએથી આપણે જે જોઈએ છે જે પોષક દ્રવ્યો છે કે જે વિટામિન છે આપણે જે ખોરાકમાંથી મળી રહે છે એ ખોરાકને તેના શું કહેવાય છે, સ્ત્રોત કહેવાય છે. તો આપણે જોઈએ કે આપણને કયા કયા પ્રકારના ખોરાકમાંથી વિટામિન એ મળે છે, તો કે ખાસ કરીને પપૈયું, ગાજર, કેરી, દૂધ અને માછલીનું તેલ આ મુખ્ય ખોરાક છે કે જેમાં વિટામિન એ જે છે એ ત્યાં એ ભરપૂર પ્રમાણમાં રહેલું છે, એટલે કે ખૂબ જ ત્યાં મોટા પ્રમાણમાં રહેલું છે, એટલે કે વિટામિન એ માટે આ પ્રમાણના ખોરાક ખાવા જોઈએ. ત્યાર પછી છે કેટલાક વિટામિન બી ના સ્ત્રોત, કે વિટામિન બી માટે ખાસ કરીને કયા ખોરાક ખાવા જોઈએ, તો કે ઘઉં, ચોખા અને યકૃત. આ યકૃત એટલે તમને, તો કે યકૃત એટલે શું, તો કે લીવર. આપણે જે યકૃત કહીએ છીએ કે જે તે પ્રાણીઓના યકૃતનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આપણે તમે જે ખોરાકમાં માંસ કે માછલી જેમ ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે એવી રીતે જે તે પ્રાણીઓના યકૃત તેમાં ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ કરીને ઘઉં, ચોખા અને યકૃત આ પ્રકારના ખોરાકમાં વિટામિન બી જે છે એ ત્યાં મોટા પ્રમાણમાં મળી રહે છે. ત્યારબાદ છે કેટલાક વિટામિન સી ના સ્ત્રોત, તો કે વિટામિન સી ખાસ કરીને જે ફળો ખાટા હોય છે એ ખાટા ફળોમાંથી ખાસ કરીને વિટામિન સી જે છે એ મોટા પ્રમાણમાં મળી રહે છે. એટલે કે વિટામિન સી માટે ખાસ કરીને ફળ અને ફળ પણ કેવા, તો ખાટા ફળો કે જેનો સ્વાદ ખાટો હોય જો એ ખાવામાં આવે તો શરીરને વિટામિન સી જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એમાં ક્યાં ક્યાં મુખ્ય ખોરાક છે, તો કે નારંગી, ટામેટા, જામફળ, લીલા મરચા, લીંબુ અને આંગણ. અહીંયા તો તમે જે જોવો છો એ ત્યાં એ લીલા મરચા સિવાયના જે કંઈ પણ અહીંયા ફળ છે એ બધા કેવા ખાટા હોય છે, કે જેનો સ્વાદ કેવો હોય છે, ખાટો હોય છે. તો ખાસ કરીને વિટામિન સી જે છે એ ખાટા ફળોમાંથી મળી રહે છે. ત્યારબાદ છે કેટલાક વિટામિન ડી ના સ્ત્રોત, કે વિટામિન ડી માટે કયો ખોરાક ખાવો જોઈએ, તો કે તેમાં પણ યકૃત, દૂધ, માખણ, માછલી અને ઈંડા, કે આ મુખ્ય એવા ખોરાક છે કે જેમાંથી વિટામિન ડી જે છે એ મોટા પ્રમાણમાં મળી રહે છે. અને વિટામિન ડી બીજું ક્યાંથી મળે છે વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિટામિન ડી સૂર્યના પ્રકાશમાં રહેલું છે, કે સવારમાં જ્યારે સૂર્યનો પ્રકાશ ધીમો હોય ત્યારે જો એ સૂર્યનો પ્રકાશ શરીર પર લેવામાં આવે છે તો એની શરીર ઉપર ખાસ કરીને બહુ સારી અસર થાય છે અને સૂર્યપ્રકાશમાંથી વધારે પ્રમાણમાં વિટામિન ડી મળી રહે છે. જે આ મુખ્ય ખોરાકમાંથી વિટામિન ડી મળે છે એ જ રીતે અહીંયા સૂર્યપ્રકાશ પણ વિટામિન ડી માટે ખૂબ જ જરૂરી છે, કે તેમાં સૂર્યપ્રકાશમાંથી મોટા પ્રમાણમાં વિટામિન ડી મળી રહે છે. હવે આપણે અહીંયા જે વિટામિનના પ્રકાર હતા એ પ્રમાણે આપણે કયા ખોરાકમાંથી કયું વિટામિન મળે છે એ જોયું, પણ હવે આગળ આપણે જે કઈ પણ પોષક દ્રવ્યો જોઈ રહ્યા છીએ, કાર્બોદિત, ચરબી અને ત્યાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, તો આ જે મુખ્ય પોષક દ્રવ્યો છે એ કયા કયા પ્રકારના
ખોરાક માંથી મળે છે હવે આપણે એ જોવાનું છે તો કે સૌપ્રથમ તો કાર્બોહાઇડ્રેટના કેટલા સ્ત્રોત કે કયા કયા ખોરાક માંથી વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ મળી રહે છે તો એમાં છે પહેલું બાજરો ચોખા ઘઉં સક્કરિયું બટાકા શેરડી પપૈયું તરબૂચ કેરી અને મગફળી ખાસ કરીને તમે આમાં જોઈ શકો છો કે આમાં લગભગ તો બધા જે છે એ શાકભાજીઓ છે અને મુખ્યત્વે શું છે તો કે અનાજ ખાસ કરીને જે કે પણ અનાજના પાકો છે જે કે પણ અનાજ છે એને વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એમાં જે કાર્બોહાઇડ્રેટ છે મોટા પ્રમાણમાં રહેલું છે તો એ કાર્બોહાઇડ્રેટ ખાવા એ કાર્બોહાઇડ્રેટ મેળવવા માટે આ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે ચરબીના સ્ત્રોત કે ચરબી જે છે એ કયા કયા પ્રકારના ખોરાકમાંથી મળી રહે છે તો ચરબીમાં પાછું એ છે કે ચરબી જે છે આપણને બે પ્રકારના ખોરાકમાંથી મળે છે એક ખોરાક એવો કે જે આપણને વનસ્પતિઓમાંથી મળતો હોય એટલે કે જે વનસ્પતિના સ્ત્રોત હોય બીજો ખોરાક એવો કે જે આપણને પ્રાણીઓ પાસેથી મળતો હોય જે કે પ્રાણીઓના સ્ત્રોત હોય તો સૌપ્રથમ આપણે જોઈએ કે ચરબીમાં જે આપણને વનસ્પતિ સ્ત્રોત એટલે કે જે વનસ્પતિઓ પાસેથી મળે છે એ કયા કયા છે ખાસ કરીને મગફળી ત્યારબાદ સૂર્યમુખીનું તેલ સરસવનું તેલ નાળિયેરનું તેલ સોયાબીનનું તેલ બદામ અને તલ તો આ બધા જે કંઈ પણ ખોરાક છે આ જે કંઈ પણ ખાદ્ય સામગ્રીઓ છે એ કેવી છે કે જે આપણને વનસ્પતિઓમાંથી મળે છે એટલે કે જે વનસ્પતિ સ્ત્રોત છે તો આ પ્રકારના ખોરાકમાંથી પણ ચરબી જે છે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં મળી રહે છે ત્યારબાદ છે પ્રાણી સ્ત્રોત કે ચરબી કે જે ચરબીનું પ્રમાણ શરીરમાં વધારવા માટે કયા પ્રકારના પ્રાણી સ્ત્રોતનો ઉપયોગ થાય છે તો કે એમાં છે માંસ માછલી ઈંડા ઘી દૂધ માખણ અને મલાઈ તો કે આ ચરબી માટેના મુખ્ય પ્રાણી સ્ત્રોત છે કે આ ખાદ્ય સામગ્રીઓ એવી છે કે જે આપણને ક્યાંથી મળે છે તો કે જે આપણને જે કે પ્રાણીઓ પાસેથી મળે છે માટે એને શું કહેવાય છે તો કે માટે એને પ્રાણી સ્ત્રોત કહેવાય છે ત્યારબાદ છે પ્રોટીન કે પ્રોટીન જે છે આપણને ક્યાં 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 પ્રકારના ખોરાકમાંથી મળે છે તો એમાં પણ પાછા બે કે વનસ્પતિ સ્ત્રોત ક્યાં ક્યાં વનસ્પતિ સ્ત્રોત એવા છે કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે અને ક્યાં ક્યાં પ્રાણી સ્ત્રોત એવા છે કે જેમાંથી આપણને પ્રોટીન વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં મળી રહે છે તો પહેલા આપણે જોઈએ વનસ્પતિ સ્ત્રોત કે વનસ્પતિ સ્ત્રોતમાં મુખ્યત્વે શેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ચણા બટાણા મગ સોયાબીન વાર અને તુવેર દાળ તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે લગભગ જે કઈ પણ ખાદ્ય સામગ્રીઓ છે એ શું છે તો કે લગભગ બધી ખાદ્ય સામગ્રીઓ કઠોળ છે એટલે કે જો શરીરને ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન દેવું હોય તો એના માટે ખાસ કરીને કઠોળ વર્ગની જે વનસ્પતિ છે જે કઠોળ હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ જોઈએ પ્રાણી સ્ત્રોત કે ક્યાં ક્યાં પ્રાણી સ્ત્રોત એવા છે કે જેમાંથી પ્રોટીન મળી રહે છે તો કે ખાસ કરીને પનીર માછલી માંસ ઈંડા અને દૂધ આ બધા ખોરાક એવા છે કે જેમાંથી આપણને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને જે પાછળ કેવા સ્ત્રોત છે તો કે જે પ્રાણી સ્ત્રોત છે કે જે આપણને જે તે પ્રાણીઓ પાસેથી મળી રહે છે તો અહીંયા આપણે અત્યાર સુધીના જે કંઈ પણ મુખ્ય પોષક દ્રવ્યો આપણે સમજી રહ્યા છીએ એ આપણને કયા કયા પ્રકારના ખોરાકમાંથી મળે છે એ પણ આપણે આ મોસ્ટ આઈપી છે બરાબર આ તમને પ્રશ્નમાં એક બે બાકીના પ્રશ્નમાં વિકલ્પોમાં આ બધું આપણે પૂછાઈ શકે છે કે કયા પ્રકારના ખોરાકમાંથી વિટામિન એ મળે છે કયા પ્રકારના ખોરાકમાંથી વિટામિન સી મળે છે તો આ ખાસ તમારે નોટબુકમાં લખી લેવાનું છે બરાબર અને આને ત્યાંથી તેને પાકું પણ કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે દૂધ જે છે દૂધ એવો ખોરાક છે એવી ખાદ્ય સામગ્રી છે કે જે અહીંયા બે થી ત્રણ જગ્યાઓ આવે છે એટલે કે દૂધ જે છે એ માત્ર કોઈ એક જ પ્રકારના વિટામિનમાં રહેલું છે કે કોઈ એક જ પ્રકારના અહીંયા પોષક દ્રવ્યમાં છે એવું નથી દૂધ જે છે ઘણી બધી જગ્યાએ આવેલું છે તો કે દૂધ જે છે અહીંયા આપણે જોયું કે ત્યાં દૂધમાં પ્રોટીન પણ રહેલું છે એ સિવાય આપણે જોયું કે દૂધમાં વિટામિન બી પણ રહેલું છે તો આ છે દૂધ જે છે દૂધ કયો કે દૂધ સંપૂર્ણ ખોરાક છે દૂધમાં જે છે દરેક પ્રકારના વિટામિન પણ રહેલા છે અને દૂધમાં દરેક પ્રકારના પોષક દ્રવ્યો પણ રહેલા છે દૂધને શું કહેવામાં આવે છે દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં સંપૂર્ણ એટલે કે જેમાં દરેક પ્રકારના પોષક દ્રવ્યોની હાજરી છે જેમાં દરેક પ્રકારના વિટામિનોની પણ હાજરી છે માટે દૂધ કયો ખોરાક કહેવાય છે સંપૂર્ણ આહાર સંપૂર્ણ ખોરાક કહેવાય છે હવે અહીંયા તમે ઘણી ખાદ્ય સામગ્રીઓ એવી જોઈ કે જેમાંથી તમે પ્રોટીન પણ
મળે છે જેમાંથી તમને વિટામિન પણ મળે છે જેમાંથી ચરબી પણ મળે છે અને જેમાંથી કાર્બોદિત પણ મળે છે તો એનો મતલબ અહીંયા શું થાય છે કે કોઈ ખોરાક એવા છે કે જેમાં આ દરેક વસ્તુઓ જોવા મળે છે અને કોઈ ખોરાક એવા છે કે માત્ર જેમાં કોઈ પણ એક એક જ પોષક દ્રવ્ય રહેલું છે કે વિટામિન તો માત્ર એમાં એ ખોરાકમાંથી ત્યાં વિટામિન જ મળતું હોય પછી એ સિવાયના જે કંઈ પણ પોષક દ્રવ્યો છે એ આપણને મળતા નથી તો અહીંયા ઘણા બધા ખોરાક એવા છે કે જેમાં એકથી વધારે પોષક દ્રવ્યો રહેલા છે ઘણા ખોરાક એવા છે કે જેમાં માત્ર કોઈ પણ એક જ પોષક દ્રવ્યોની હાજરી હોય છે તો અહીંયા આપણે જોયું કે બધા જે મુખ્ય પોષક દ્રવ્યો છે આપણે કયા કયા ખોરાકમાંથી મળે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણું જે છેલ્લું પોષક દ્રવ્ય છે ખનિજ ક્ષાર ખનિજ ક્ષાર શું છે અને એ આપણને કયા પ્રકારના ખોરાકમાંથી મળે છે એ આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું થેન્ક યુ